আমার দারাহরট জগজুনি, আমার দারাহরট জগজুনি, যেন দ্বারকে শোষণ গাত পণ যা প্রেমী প্রেমী রতন জনে পাক তাজ রে এ কোন থা
तुझ बिना देन मा कौन जासे ए जागने जाद। जय राधे कृष्ण, जय राधे कृष्ण, जय राधे कृष्ण, जय राधे कृष्ण, जय राधे। भगत, ओ भगत। सूचे भाई। समाता लक्ष्मी जन्मे, लक्ष्मी। लक्ष्मी? हाँ। जय राधे कृष्ण, जय राधे कृष्ण। मारी दिक्री, मारी दिक्री। हाय रानी, तू रोज मने मेना मारती हती ने, जोई मारा मुरली वाला नी लीला। तमे तो एवुज केवाना है, तमने मुरली वाला सिवाय बीजू देखा है सिपुण को? एनोज नाम साचू छे, आय रानी, एनी दीदेली लक्ष्मी छे, लक्ष्मी, लो, लो, लो बेटा। अरे रे, आशु करू तमे, आना गड़ा मा तुलसी माला, तमे धारू छे शू? धारियो तो धनी नो थशे, काले मारी दिक्री मोटी थशे, बस, आज है मने शांति मिली। जय द्वारकाधीश, राधे श्याम, राधे श्याम, राधे श्याम, राधे श्याम। बेटी लोडन जी बापू, फूल हार लाओ तो। लो बापू। अरे तू ले आवी। चलो बेटी। केम बापू? भगवान ने भोग धर्यू छे, भगवान भोग धरे तान बेसाय। बापू, भगवान शु खरेखर जावे छे? हाँ बेटा, शुद्ध आत्मा ने विश्वास थी भोग धरे तो भगवान जरूर स्वीकार करे। तो आजे हूँ पर जोईश के भगवान खाए छे के नहीं? एवी जिद न कर बेटा, चल। नहीं बापू, जहाँ सुधी भगवान नहीं खाए त्या सुधी हूँ पर नहीं खाऊं। राधे श्याम, राधे। बेटा लोडान, चल उठ जाओ, जमी ले आवे। नहीं बा, वो तो यहाँ बैसीश। हे भगवान, जो मारा बापू तुम्हारी साचा हृदय थी पूजा करता हो तो तुम्हें आप प्रसाद जमी लो, जो तुम्हें नहीं जमो ने तो हूँ पर नहीं जमू। बेटा लोडान, संध्या टाणू थवा आव्यो, चल जमी लेजो। नहीं बा, ज्यां सुधी मारा भगवान नहीं जमे त्यां सुधी हूँ पर नहीं जमू।
એવી ખોટી જીદ નહીં કરવાની. તું તો ડાહી દીકરી છે ને, ચાલ જમી લેજો. નહીં બા, બહુ જ જીદ્દી છોકરી છે, કોઈનું કશું માનતી જ નથી. તો બેસી રહે અહીંયા. ભગવાન, હું ખરેખર ભૂખી મરી જઈશ. જો હું ભૂખી મરી જઈશ તો લોકો તમને બદનામ કરશે, કોઈ તમારી પૂજા નહીં કરશે. જો તમે નહીં આવો તો હું તમારી મૂર્તિને ઘરમાં નહીં રહેવા દઉં, ભલે હું ભૂખી મરી જાઉં. કેટલી ભાગ્યશાળી છે મારી દીકરી. મેં તમને બહુ દુઃખ આપ્યા છે ને, મારા કારણે તમારે ભૂખ્યા રહેવું પડ્યું ને. લો, હું મારા હાથે ખવડાવું. મોટા મોટા મુનિવરોથી માને ના જે મનાવ્યો, હે ભાવનાનો ભૂખ્યો ભૂદરો, હે બાળહટ છોડાવા આવ્યો. મને માફ કરજો ભગવાન. શું છે બેટા? બાપુ, ભગવાને મને દર્શન દીધા, એ પોતે જમ્યા અને મને પણ જમાડી. ના હોય બેટા. બાપુ, હું સાચું કહું છું, ચાલો હું તમને બતાડું. અરે અરે, હું આવું આવું, ચાલ. જુઓ જુઓ બાપુ, મારા ભગવાને ખાધું કે નહીં? ધન્ય છે દીકરી, તું મહાભાગ્યશાલી છે જેના દર્શનની ઝંખના મેં આખી જિંદગી કરી, દ્વારકાની યાત્રા કરી, છતાં હું ન પામ્યો. એ તું એક પલમાં પામી ગઈ, તું ભાગ્યશાળી છે મારી દીકરી. ચાલ બેટા લોડણ. આવી બા. શું વાત છે દીકરા? બાબા, ભગવાને આજે મને દર્શન દીધા, એમણે પોતે પણ ખાધું અને મને પણ ખવડાવ્યું. એવું બને જ નહીં ને દીકરા. આપણા એવા કયા ભાગ્ય કે ભગવાન આપણને દર્શન દે. આ તો તારો ભ્રમ છે. ના બા, હું કદી ખોટું નથી કહેતી. ભલે ભલે, એવું કદી બને જ નહીં. જો ભગવાન, મારી બા પણ નથી માનતી કે તમે મને દર્શન દીધા હતા. હવે ફરીથી જ્યાં સુધી તમે મને દર્શન નહીં આપો ને, ત્યાં સુધી હું કોઈ પર પુરુષનું મોઢું નહીં જોઉં. હા, પણ એક વાત યાદ રાખજો, મારા બાપુ તો તમારા ભગત છે ને, હું એમને પૂછીશ કે તમે ક્યાં રહો છો. બોલો ભગવાન, તમે ક્યાં રહો છો? હે કાનુડા ને કોયે ભાળેલ રે બાયું, દીઠેલ રે બેની ગોકુળ ગામડાનો રે ગારુડે. Oh,
થયું ભાઈ? શું થયું? હું નથી થયું એ પૂછો. ગામ આખા વચ્ચે ભજનના ઢોંગ ધતુરા કરો છો તે? તમારા ભજન સાંભળવા આવીને મારી બેનને સાપ કરડ્યો. ભગત, મારી બેનને હારું તો થાય ને? અરે લોટનને તો ભગવાન દર્શન દીધા છે ને, તો કરો પારકા. મલક આખાને બનાવે છે તે. કાં તો ભગત, કાં તો ભજન બંધ કરો અથવા છોકરીને સારી કરો. એવું ના બોલો, જીવાડું ને મારું એ તો ભગવાનના હાથમાં છે, બધું સારું થઈ જશે ભાઈ. કોણ છે બાપુ? દીકરી, એને સામ કરડ્યો છે. એમને અંદર લઈ આવ. લાવ ભાઈ. દીકરી, એને કઈ થઈ જશે તો આપણા માતા ઉપર કલંક લાગશે. બેટા, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણ શ્રી કૃષ્ણ શરણ શ્રી કૃષ્ણ શરણ. દીકરી, રાત દી તારા હાથમાં માળા જોઈ ને મારો તો આત્મ દુભાય છે. પા, ભક્તિ કરવી એ પાપ હોય તો તો મારું મન દુબે, પણ હું તો એ માર્ગે ચાલું છું જેને પામવા જન્મ જન્મ સુધી મોટા મોટા ઋષિ મુનિઓ સાધના માંડી છે, તો એ એમને ફળ મળતું નથી. પણ દીકરી, ગળ પણ તો અમને આવ્યું છે. તારી આ વયની વૈરાગી દશા, વૈરાગ બધાને નથી આવતું બા. મન જ્યારે દુનિયાની માયા જોઈને થાકી જાય છે ત્યારે શ્યામની છાયામાં એને શાંતિ મળે છે ને અંતિમ મોક્ષ ગતિને પામે છે. બેટા, મોક્ષ તો સંસારમાં રહીને પણ મેળવી શકાય છે, એટલે આજે તો ફરી લગ્નની વાત કરવા આવી ગઈ ને. હું તો જન્મ જન્મથી મારા મુરલીધરની થઈ ગઈ છું. એ જ્યાં બેઠો મુરલી વગાડતો હશે, એક દિવસ હું ત્યાં જરૂર પહોંચી જઈશ, જરૂર પહોંચી જઈશ. જમના મેં તને હજાર વાર કીધું કે હું જ્યારે વાસળી વગાડું ત્યારે અહીં આવું નહીં. હાય હાય,
વારી જાઉં મારા કુડીલા કાન, તું જારે જારે વાસણ વગાડે છે ત્યારે મારા મનમાં લબક લબક થાય છે, લબક લબક થાય છે. હટ આ એ ખેમરા જોજે, પછી તું બોલાવીશ તોય હું નહીં આવું. હો અરે જા જા, તને કોણ બોલાવે? કેમ આવું પડ્યું ને, બહુ નખરા કરતો તો. નખરા તો તું કરે છે દિલની રાણી. છોડી દે મારો હાથ. કાળિયાયા હાથ છોડવા માટે નથી ચાલ્યો જમના. કાળિયો તો કાયમ જમનાનો શોખીન છે. એ જમનામાં આવી કારુડે કાયાને નાથ્યો તો. એ તો સતયુગની વાત છે, આ કળિયુગનો કાળિયો તારા કાનને નાથી લેશે. અરે જા જા, પેલા ડાચુ તો એવું સમજો, ખેમરાને માથે હાથ ઉપાડતા વિચાર કરી લેજે. જમના જતા જતા એટલું જાણતી જાજે કે કાળિયાનું વેર તને ને ખેમરા બેવને વહમું લાગશે. આ મારો ખેમરો મારો ખેમરો કહીને 18 વર્ષનો થયો, હવે કઈ નાનો છે કે આખો દી રખડવું અને કાનુરાની જેમ આંગળી વગાડે રાખવી? આય રાણી, દિયર ગણ કે દીકરો ગણ, આપણા ઘરમાં નાનો મોટો ઈ જ છે, સમજી જાહે. કે દી હમસે ઈ સાવે લાગે છે. અરે એ લાખેના લાડા, તારા ભાઈને કીધા વિના નહીં લો. ના ના ભાભી, હું તમને પગે લાગુ છું, ભાઈને ના કહેતા. અરે નખરાળા, તારા ભાઈ હંધુએ જાણે છે, પણ હવે હું તને નહીં પૂગું. ચાર મંગળ ફેરવ્યા વિના આ ગોરીઓ ગમાને નહીં આવે. અરે ભાભી, ઈ આવશે ને તો બસ દેન જલસા, ઘરનું બધું કામ ઈ કરશે. તું તું બેસે અને હું તારે સામે બેસને વાસરી વગાડીશ. સાંભળ, મેં એથી મૂકી હતી. ઓ ભાભી, વાસરી વગાડશે, બેઠો બેઠો વાસરી વગાડશે અને એનો ભાઈ ખોખો પીશે. કોણ જાણે હું છે, મારા નસીબમાં બડબડ કરે છે. હું છે હું છે, તમે બેઠા બેઠા આરામ જ કર્યા કરશો કે કઈ ફકર કરશો? શાની ફિકર, ઘરની ફિકર કરવા વાળી તો તું છે, પછી હું? આ લાડાને માથે સડાવશે ને તે રોજ દહીંના દોણા ફોડે છે, એને સાચવવાનું જોર નથી મારા કાંડામાં. પણ એને સાચવવાની શું જરૂર છે, એ તો મોટો થઈ ગયો છે. મોટો થયો છે ને એટલે જ કહું છું, ક્યાંક ઠેકાણું ગોતો અને માગું નાખો, સમજ્યા? આય રાણી, માગું નાખવાનું મન થાય એવું એક જ ઠેકાણું હતું, ખંભાતના રામશુરાયરને ખેર, એની દીકરી લોઢણ વેરે. પણ સાંભળ્યું છે કે એણે તો જન્મભર પરપુરુષનું મોં ન જોવાનું વ્રત લીધું છે. તો શું, આ રાવળ ગામની આજુબાજુના ગામડામાં કોઈ પણ આયરની ખોરડે ખેમરાની લાયક કોઈ કન્યા નથી? હશે, ખેમરાની જોડમાં આવે એવી એક જ કન્યા હતી, લોઢણ. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, આ શું માંડ્યું છે, તમે શું સમજો છો? આખી નાતમાં નામ બોલ્યું રામશુર, તમે શું ભક્તિ કરીને ભગવાનને મેળવી લીધા કે દીકરીની જિંદગી બગાડવા બેઠા છો? જિંદગી બગાડનાર કે સુધારનાર હું કોણ? ને ફલની આશાએ ભક્તિ કરે એ ભગત નહીં, ભક્તિ તો પ્રભુના પુણ્ય પ્રતાપે મળે. એટલે દીકરીનો ભાવ બગાડવા બેઠા છો? આજે હું છેલ્લી વખતે તમારી પાસે દીકરીનું માંગુ લઈને આવ્યો છું, છેલ્લો જવાબ શું આપો છો? જવાબ શું હોય વીરા, હું તો સમજાવી સમજાવીને થાકી ગઈ, પણ આ બાપ ને દીકરી એકના બે નથી થતા, હવે તો મને નાતમાં મોડું દેખાડતા શરમ આવે છે. આઈ રાણી, એમાં હું શું કરું, જેવી દીકરીની મરજી. તો શું ભાવ આખો ઘરમાં પૂરી રાખશો? રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. તો સાંભળી લો રામશુર, કે આજથી તમારા ગોળાનું પાણી આરામ છે. એવું ન બોલો વીરા, પાણી તો પીતા જાઓ. આજથી તમારો ને મારો સંબંધ પૂરો. આયર, સાંભળ્યું તમે, લોકો શું વાત કરે છે તે? હજુ પણ કહું છું કે આંખ ઉઘાડો, તમે પુરુષ છો, અસ્ત્રીના હૈયાને તમે નહીં જાણો, હું જાણું છું. બા પ્રસાદ, આ શું રૂપ ધારણ કર્યું છે તે? બેટા, આ ઉંમરે તો કપાળમાં સૌભાગ્યના ચાંદલા હોય, ચંદનના લેપ ન હોય. બા, ચંદનના ગુણ ને એની શીતલતાને તો જાણે એ જાણે, સંસારમાં એવા ઝેરી નાગી હોય છે જે ચંદન જેવા શીતલ ઝાડને ઘેરી વળે છે ને સમજે છે કે ચંદન ઝેરી બની જશે, પણ ચંદન સાપના સંગથી પણ પોતાની શીતલતા નથી છોડતું, ને સાપ એ પણ પોતાનું ઝેર છોડતું નથી. એટલે
तू अपना कटंबियों ने साफ क्या छे? अरे दीकरी जरा अपना घर की आबरू तो विचार कर। आबरू नो विचार एने करवानु होए जेने संसार नो मोह नो ओढ़ ओढ़ी होए। मैं तुम्हारा मुरलीधर नो नाम नो ओढ़ ओढ़ी छे एटले तने लोक लाज नी पड़ी नथी एम ज ने? आई रानी लोक लाज नो डर बतावी एनी श्रद्धा माथी डगावानु पाप न कर। जे जीवे थी भक्ति न रंगे रंगवाया पछी झांझवा जेवा सुख में पड़वानु कहूं तो हूं पाप में पड़ू? हूं पाप में पड़ू आई रानी? बेटी राधे श्याम राधे श्याम। आज हूं माथू पछाड़ी ने मरी जाए जहां सुधी तुम्हारी इच्छा पूरी नहीं करे त्या सुधी नहीं जाऊं नहीं जाऊं नहीं जाऊं। ए भोला नागना भगतरा बापू माथू फोड़ी ने शू करे छे दीकरा? मां नी इच्छा नो जरा ख्याल राख। एने मरती वखते मने कह्यू हतू के मारा मरी गया पछी मारा छोकरा ने बा लावजो बा बा एम के जा सुधी मारू पक्कू नहीं था त्या सुधी तारू पण कई नहीं था। अरे पण बापू तमे आटला दिवस शू करता होता? हूं तो घणी कोशिश करतो हतो पण मारू जाम्यू नहीं। दीकरा तू भगवान नी पासे बा मांगी ले बा। अच्छा भले हूं मांगू छू तमे जाओ हवे सारी पाड़ी दो के हां भगवान छोकरा ने बा बा भगवान। श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं। अली लोडर गाम मा तो तारी बात तो थाई छे बा केटली दुखी छे पहली जाने मो कोई मने पसंद च नथी कर श्री कृष्ण तो तू क्या नी पड़ी गई हो फेरा तो मैं भरी लीधा जन्म जन्म ना मारा मुरलीधर साथे ए तो मन माने श्री कृष्ण हजी सुधी तो तेको पुरुष नु मोह नथी जोयो भूल के जे जोई जैसे ने माथा पछाड़ी ने मरी जैसे ना पाछ ते दी नहीं आए तारू मुरली वालो तने बचावा। हां श्री कृष्ण मने पूरो विश्वास छे जरूर आवशे मारो मुरलीधर जरूर आवशे। खेमरा ओ खेमरा भाभी अतरे अतरे की वार करी भाभी बहु भूख लागी छे भाभी बहु भूख लागी छे तो लेने तारा माटे भातू तो लावी छु। अरे पण धीमे धीमे खा। अरे चल उपरे जमना तू एने हुकाम लावे छे पण उभी रे तू एम नहीं माने आगी कई बांधी हाल हाल वाह वाह तारा नमणा आत्मा आ दातरडू हारू लागे सो जमना जन्मी बाईडी छे पण वखत आवे वार करता विचार नहीं करे तारा हाथे विंधावा क्यों काळियो तैयार नहीं होय पण आ तो मर्दो ना खेल से मर्दो ना खेल जारे बाईडी खेले छे त्यारे त्यारे काळिया विफरेली वागण ने छेड़वी सारी सुतेली सापण ने छेड़वी सारी पण एटलू याद राखी ले छे के प्रेम मां पड़ेली नारी ने छेड़वी सारी नहीं। अबे तो काली और तने हाथ करीने जैसे काले कोकुल आठम से खेमरो न्याज जैसे। श्री कृष्ण शनम श्री कृष्ण शनम श्री कृष्ण शनम। अली तने तो बाहर निकलूं मन च नथी थतो तारू लटको कोई जोई नहीं जाए। अरे हाँ तने खबर छे काले तारा कानूड़ा नो जन्म दी छे खबर छे नाचीश गाइश खरी ने मजा उसे मारा मुरलीधर नो जन्मदिन हुए ने हुना नाचू
હું નાચીશ, હું ગાઈશ, પણ મારા મુરલીધરના સામે सप्त सजे अन दिन काट भी काट मृदाऊ मरकत मरकत मुराद गमे जरे जनता थई ता थई नाचत गावत रंग भर सौजन रास रमे रे जीजी रंग भर सौजन रास रमे रे जीजी रंग भर सौजन रास रमे you
આજે માથામાં વગાડ્યું, કાલે તલવારો ખેંચાશે. હું કહું છું કે તું કઈ ખાતો પીતો નથી, તારા બાવડામાં જોર નથી કે પછી ગોપીઓ અહીંયા ગેલો થઈ ગયો છે. ભાભી તું મને એટલો કાયર ન સમજ કે હું આયરનો દીકરો થઈ મારો વેર ભૂલી જાઉં. મેં હાથમાં ચૂડીઓ નથી પહેરી ભાભી, વખત આવે હું તને દેખાડી દઈશ કે જી હાથે વાંસળી વગાડું છું એ હાથે લાકડી પણ ઉપાડી જાણું છું. લ્યો સાંભળો, હવે આ મલખ હારે બાદના કરશે તમે તો. હું તો હંદુ એ જાણું છું આયરાણી, વાતને ગોળ ગોળ કરવા કરતા એનો શેડો ગોતો. શેડો તો ઈ છે કે હવે આ લાડાને ચાર મંગળ ફેરી દો એટલે આપણો ગોરિયો ગમાણે આવી જાય. વાત તો ખરી છે પણ એનું મન તો જાણવું પડે. શું ફરક પડે છે? ફરક બહુ મોટો પડે છે. જ્યાં સુધી અંતર ને અંતર નો ઉમંગ ન હોય ત્યાં સુધી અંતર ની ઉણપ અધૂરી રહે છે. પરાણે વાળેલી પાનેતર ની ગાંઠ ક્યારે સૂટી જાય એની કોઈને ખબર પડતી નથી. પાછી આવી જમના, મેં તને કેટલી વાર ના પાડી કે હું જ્યારે વાસળી વગાડું ત્યારે અહીં આવું નહીં. તે કોણ તારી વાસી સંભાળવા આવ્યું છે? હું તો તારી ખબર કાઢવા આવી છું. તે દાડે કાળુએ તને ઓચિંતુ ઘા કર્યો એટલે મને થયું કે હું શું કરું. પણ હવે કેમ છે તને? સારું છે, હા પૂછી લીધું ને, જા હવે જા જા. ખેમરા, આજે મને ભગવાન મળે તો એની વાત પૂછવાનું મન થાય છે. પુરુષ તો ઘડ્યો પણ એને પથ્થર જેવું હૃદય શા માટે આપ્યું? આજે મને ભગવાન મળે ને તો મારે એને પૂછવું છે. ભગવાન, તે સ્ત્રી તો ઘડી પણ આવી જમણા જેવી. છાળાકુર સ્ત્રી કેમ ઘડી એમ ને? તને તો આમ જ લાગે. કોકદી કોકના અંતરને ઓળખવાની કોશિશ કર તો ખબર પડે કે અસ્ત્રીનો અંતર કેટલું ઊંડું હોય છે. તો આ ઊંડા અંતરની બધી વાતો છે એ મને નહીં સમજાય અને તું કઈ અહીંથી જાયશ નહીં. હું જ જાઉં છું તારી માં પાસે અને ફરિયાદ કરું છું. અરે ખેમરા, ભગવાન આ 21 નું નારિયેલ છે, હવે તું મારું કામ પૂરું નહીં કરે તો હું માથું પજાડીને, ખરેખર હું માથું પજાડીને મરી જઈશ. બગલા, તું માની માટે હજુ સુધી પ્રાર્થના કરે છે? આ ભગવાન, મારા ઘરમાં મા બાપનો આજ્ઞાધારક શ્રવણ કુમાર પેદા થયો છે, ભગવાન એની ઈચ્છા પૂરી કરજે. જય શંકર, જય શંકર, જય શંકર. આ શું છે? હું તને કહું છું કે મારી વાતમાં મારો બાપ કેમ વચમાં આવે છે? હવે મારી તને એક જ પ્રાર્થના છે ભગવાન, કે લૂલો લગડો વાળો ભૂલો બધી જાતના બાપ આપજે, પણ કોઈને આવું બગડેલું બાપ નહીં દીજા ભગવાન, નહીં દેતા. ચાલને હવે, તું પણ કમાલ છે. ભાભી ભાભી, આ સુખડી મેં મારા હાથે બનાવી છે એમ એટલે મને થયું કે ચાલ ભાભીને આપી આવું. કોને ગોતી છે? ભાભી, મારા ભાઈ નથી ઘરે. ભાઈ તો કામ પર ગયા છે એટલે ઘરમાં તો રહે જ નહીં ને, અને જેને તું ગોતે છે ને એ કામ પર જતો જ નથી. હું તો રોજ ભગવાનને કહું છું કે ઝટ મારા દિયને પરણાવી દો એટલે તારા જેવી મજાની દેરાણી આવે, કેમ ખરું ને ભાભી? આયરાણી, તારા કરતા એ ફિકર મને વધારે છે, પણ મારા ખોરડાની ખાનદાની મૂકીને હું એક વિધવા ડોશીની દીકરી આરે મારા ભાઈને પરણાવું? તો તમારા ભાઈને જ પૂછીશું ને. મને વિશ્વાસ છે કે મારો ખેમરો જમના આરે વરવાની વાત કરે જ નહીં. ક્યાં આપણું ઘર, ક્યાં એ સોરી? આયર, હૈયાના હૈડાના મૂલ માનવીની માલ મિલકતી નથી થતા. અંતરથી અંતરની વાતો કરનાર તમે ભૂલી જાવ છો કે તમારો ભાઈ જમનાની વાહે ગાંડો થયો છે. એ મેં નજરે જોયું છે. ભાભી, નજરે જોયેલું પણ ઘણી વાર ખોટું પડે છે. હું જમના હારે બોલું ચાલુ છું એનો અર્થ એ નહીં કે હું લગ્ન કરવા માંગુ છું. જમનાને તો આયાની નાતે ધર્મની બેન માનું છું. હા,
મને ખબર છે માસી કે જમના તમારી એકની એક દીકરી છે ને જવાન થઈ ગઈ છે અને એના લગ્નની ફિકર તમને ખાઈ રહી છે. આજે એનો બાપ જોતો હોત તો મારે કોઈ ફિકર ન હોત કાળું, પણ નોધારાનો આધાર કોણ? સગા કટુંબી તો સૌ નાના ના સગા છે, મારે તો ખુશ નથી. માસી તમે ધારો છો એવા હવ હરખા નથી હોતા, કોકના હૈયામાં તો તમારી હાટું લાગણીના પૂર વહેતા જ હશે. કોઈ નહીં તો હું જમના હારે લગ્ન કરીશ, જો તમે હા પાડો તો. એથી રૂરૂ હું હોય દીકરા. એ ખેમરા, અરે એ ખેમરા, અરે ઉભો તો રહે ને. શું વાત છે, મને બહુ ઉતાવળ છે. અરે તો મને ખબર છે કે તને ઉતાવળ છે, પણ મારી વાત તો સાંભળ. અરે વાત કરે તો સાંભળું ને. પણ તું ઉભો રહે તો કરું ને વાત. લે ઉભો રહ્યો, શું વાત છે? એ ખેમરા, તું રોજ ભગવાનના દર્શન કરવા આવે છે, તે શું માંગે છે? લે ખર વાત. અરે હું જે માંગુ છું ને એ મને જરૂર મળશે, પણ તું જે માંગે છે ને તને કદાપી નહીં મળે, સમજી? અરે એ ખેમરા, મને વિશ્વાસ છે, હું જે માંગુ છું ને ભગવાન પાસે એ મને એક દિવસ જરૂર મળશે. તો માંગ્યા કર ને, કર્યા કર પૂજા. અરે મારી માંગણી ભગવાન જરૂર પૂરી કરશે. તું માને કે ન માને, હું તો એક જ વાત સમજું છું કે તારું લગ્ન કાળે આહારે થઈ ગયું છે. માં, માલ મિલકતના મોહમાં અટવાઈને આજ તું તારી એકની એક દીકરીને કસાઈ વડે દોરી દે હે. હું તને પૂછું છું કે. પૂછવાની કાંઈ જરૂર નથી દીકરી, જો તું મારા લોહીની હોય તો મારું વેણ ન ઉઠાપે, સમજી? અને જે દી તું મારું વેણ ઉઠાપે તે દી હું માનીશ કે મારે પેટ પાણો પડ્યો તો. ના માં, ના બેટી. ધન મકર કુંભ આઠમે સ્થાને ગુરુ. શું છે મહારાજ? તમારી પુત્રીની જન્મકુંડલી જોતો હતો ભગતજી, શું ગ્રહો પડ્યા છે? ભગતજી તમારી દીકરીના નસીબમાં તો રાજયોગ છે, રાજયોગ. અને નહીં તો. નહીં તો શું મહારાજ? અરે ભગતજી, આ તમારી પુત્રીનું નામ આ મલકના લોક હૈયે અને લોક જીભે સદાય રમતું રહેશે. એ કેવી રીતે થાય? જુઓ ભગતજી, તમારી પુત્રીની કુંડળીમાં પ્રેમ યોગ છે. અને હા, જો એ મુસાફરીએ નીકળે અને એમાં જો યાત્રાએ જાય તો એ પ્રેમ યોગ લગ્ન યોગમાં જરૂર પરિણમે. યાત્રાએ જાય? જી. બાપુ. આવો બેટા. બાપુ ગામમાંથી સંઘ દ્વારકા જાય છે, તમે પણ ચાલો ની. દીકરી, હવે આ પગમાં દ્વારકાધીશ જવાની તાકાત નથી રહી. હું કહું છું તું એકલી જાય, મારે બદલે દર્શન કરી આવ. બાપુ તમારા જીભેથી તો ભક્તિના કસુંબલ રસ પીને મેં સંસારની ચુનરી ફગાવી દીધી ને મોક્ષનો માર્ગ ભાળ્યો. હવે એકલા દ્વારકા જવાનું મન નથી થતું. તું એકલી ક્યાં છે બેટી? ગામના બીજા બધા તારે સાથે છે, દ્વારકાધીશ તારી રક્ષા કરશે. જાઓ બેટી, જઈ આવો. માં, મને શક્તિ આપ કે મારી યાત્રા સફળ થાય. જીવતા મેં તારી પાસે કંઈ જ માગ્યું નથી, તારી શ્રદ્ધા અને વિશ્વાસ પર લોડણને દ્વારકાની યાત્રાએ મોકલું છું. મારી મનોકામના પૂર્ણ કરજે માં. Oh.
का इशारे दास हसी नचार छो आरी ताले मी साइड लो ग्रह पदुर दादा को तादेव लग्नम सरणम तदेव કાળીઓ જેને ધારે છે એને હાસલ કરી લેશે ઈ તો જોઈ લીધું ને વિવાદ ને હટડી મજબૂરીનું માર્યું ખૂઈ મળી જાય છે પણ અંતર ન મળે ઈ એક દિવસ મળી જશે જમના જે તન ખરીદવાની તાકાત રાખે છે ઈ મને મેળવી લેશે અભિમાન કરવું નકામું છે કાળિયા માટે કોઈ વાત નકામી નથી એ આવનારો વખત કહેશે કાળિયાને નાથવા આવનાર નટવરને વિનવવા નાગણીઓને પગમાં પડવું પડ્યું હતું પણ આ કાળિયો કળજુગ નો છે મારું ઓઢણું ઓઢ્યા પછી તારે કોઈના પગમાં પડવું નહીં પડે આયરના કુળમાં કોઈ એવો નથી પાક્યો જે કાળિયાની હામે હામ ભીડે આયરના કુળમાં જન્યો નહીં પણ ઉછળ્યો તો ખરો ને મુરલીવાળો હું તને કહું તું સાંભળ હવે જો તમારું નામ શું છે મારો નામ બગલો છે સારું નામ છે ને તમારું પણ બહુ સારું નામ છે તમે દ્વારકા જાઓ છો મને પણ લઈ જાઓ ને કેમ એમ કે તમે મને બહુ ગમું છો હું તમને પ્યાર કરું છું મળી ગઈ
ભાઈ રાની તું આહુડા પાડે છે કેમ? માનો જીવ છે એટલે દક તો થાય જ ને. તમે દર વખતે દ્વારકા જતા હતા ત્યારે એને સાથે લઈ જતા હતા એટલે મને ફિકર નહોતી થતી, પણ આ વખતે તમે સાથે નથી ગયા એટલે. આ વખતે શું થવાનું છે? આખો ગામ ગયું છે, સોની રક્ષા કરવા વાળું દ્વારકાધીશ છે. ગમે તેમ તો જુવાન દીકરી ને લાંબો પંથ એટલે ફકર તો થાય જ ને. ફકર કરવા વાળા આપણે કોણ? જેના ચરણોમાંથી જીવન મળ્યું છે એના ચરણોમાં જવામાં ફકર સાની? હે ભગવાન, મારી દીકરીને હેમ ખેમ પાછી પગાડી દેજે. એનું મન માની જાય તો માંડવો રોપી હાથ પીળા કરી મારી નજર સામે ચાર ફેરા ફરતી જો એટલે મને નિરાશ થાય. હે દ્વારકાધીશ. લોડન, તારી આંખમાં શું? અરે ભૂલથી થયેલી ભૂલને તો ભગવાને માફ કરી દે છે. ભૂલથી તપમાં ચલામાન થયેલા તપસ્વીને પણ સજા ભોગવી પડે છે. ને મારું વ્રત તો ચીફતર પરનું પાતું હતું, ને એ તૂટી ગયું. એની સજા? એ તો તારો માયલો ભ્રમ છે. કદાચ તારા ભક્તિથી લલચાઈને કૃષ્ણ ભગવાન ખુદ જ માણસના રૂપે ન આવ્યો હોય એની ખાતરી શું? માણસ રૂપે આવીને મારી ટેક તોડાવી ને ભગવાને શું કામના? મારું વ્રત શું કામનું? ગંગામાં નહાયો, ગોમતીમાં નહાયો, ઉભા ઉભા નહાયો, બેઠા બેઠા નહાયો, સૂતા સૂતા નહાયો. ચાલતા ચાલતા નહાયો. અલે એ બગલા આ શું કરે છે? તને દેખાતો નથી હું નાહું છું. અલે ઠરી ને મરી જઈશ મરી. આ તો મારવા માટે તું નાહું છું. તું બોલ, મને પ્યાર કરે છે તો હું આવું. ના ના, ત્યાં જ રહે તું. તું મરું છું. ભલે મર. અરે આ તું સાચે કહે છે. અલ્યા એ ત્યાં પાણી ઓછું છે, આગળ જા. આગળ આગળ જાઉં છું. ગાંડીઓ, ભગવાન હું આવું છું, મારે માટે સારી જગ્યા રાખજે. હા ભગવાન, આજે મુહૂર્ત સારું નથી, હું કાલે આવીશ. હું હવે ઘડી ધીરા પડો, આવું શું? આ કામ તો કરવાનું કે નહીં? બોલો, હું લાયા છું આજે? ક્યાં નિરાડું પાડું છું તે સંભળાતું નથી. એ ભૂખ લાગી છે નહીં? લો આય રાણી. બસ ભગવાન કરે ને ઓણનું વર હારું જાય તો બહુ જ ધૂમધામથી ખેમરાને પરણાવું. આખી આયરની નાતની નોતરીને નાતમાં ટોચો પાડી દઉં. માધવ આયરે ભાઈનો વિવાહ બાપ બનીને કરાવ્યો. હાસી વાત છે, બાપુને આપેલું વસન પણ પૂરું થશે અને એના જીવને શાંતિ મળશે. અરે હા, એક વાત તો કહેવાની રહી ગઈ. શું વાત છે? પેલા ખંભાત વાળા આયરની દીકરી લોડનની વાત તમે કરતા હતા ને? હા. એ લોકો આપણી ગામની પાદરે આવ્યા છે અને આખો સંગ દ્વારિકા જવાનો છે. એમ સરસ. એના દર્શન કરવાથી તો જીવતરના પાપ ધોવાઈ જાય. હવે રાખો રાખો, તમને થોડું એનું મોડું જોવા મળવાનું છે. એ આખા ગામની બાયડીઓ જાય છે, હું પણ જાઉં.
જાય જઈ જા તો લે આ રાખો હું જાઉં છું હંબાડીને લેતા આવજો હું પણ હમણો હાંજે વેલા આવજો ઘરે હા વાહ વાહ ભાભી આટલા બણી ઠણીને ક્યાં જાઓ છો લોટને જોવા તો મને લેતા જાઓ ને દેર મારા એને કોઈ પણ પુરુષનું મોડું ન જોવાનું વ્રત લીધું છે અરે મારું મોડું જોઈ લે ને એકવાર તો બધું ભૂલી જાય એમ તારે આવું છે પણ આ કપડાં પહેરવા પડશે અરે એના માટે તો બધું કરવા તૈયાર છું તો લે લે આશુ આશુ એટલે આશે ને ત્યાં મોડી લે સમજો હાલ જોઈ એ દિયર મારા આમ ના ચલાય ઓલી જોશે ને તો ઓળખી જશે ચાલ એમ ચાલ ચાલ એમ કજો ને ભોજાય ઉઘળો આવે કોઈ આહી પણ ઉતરતા એ ઉતરતા એ જનની જય શ્રી કૃષ્ણ બેસો બેસો ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ 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 શું તમને ખબર છે લોડન કોઈ પુરુષનું મોડું નથી જોતી એટલે જ હું વેશ બદલીને આવ્યો છું મારે લોડનને મળવું છે એને કહેજો હું સાંજે આવીશ ભલે વાદળી 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 તું મને બહુ ગમે છે વાદળી તું જાણે છે દિવસ રાત તારો સપનામાં હું ખોયેલો રહું છું કેટલા સુંદર સુંદર સપના આવે છે વાદળી તારા વાળ કેટલા રેશમી મુલાયમ જેવા સુંદર છે વાદળી અરે વાદળી તારી ખોપડી ક્યાં છે વાદળી અરે ગધેડા હું ખેમરો છું અરે ખેમરો અરે પણ તું આ કપડામાં ઈ તારા ભેજામાં નહીં ઉતરે મારા ભેજામાં ઓ સમજી ગયો તુતડી વગાડે છે હા લડન 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 ખબર છે કોણ હતું ખબર છે આજે સાંજે તને મળવા આવવાનું છે બગલા આ શું કરે છે હું વાંસરી શીખું છું વાંસરી શીખે છે આવી રીતે તું મને શીખા ને અરે બગલા વાંસળી વગાડવી કોઈ આસાન કામ નથી એને માટે સાચી લગન જોઈએ તું સાચે લગન થી શીખીશ તો શીખવાડ ને મને બગલા અરે બહુ દિવસ લાગશે બહુ દિવસ લાગશે તું વાદળીને ચાહે છે ને આવ મારી સાથે
કેમેરા આવે છે હે એક બે ત્રણ આજે રાત્રે તમે અમારે ત્યાં ભજન ગાવા આવજો. ભલે, સાથે લોડનબેન ને પણ લેતા આવજો. લોડનબેન તો નહીં આવે, કોઈ પુરુષનું મોઢું ન જોવાનું વ્રત લીધું છે. તો તમે જરૂર આવજો. ચોક્કસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રૂડીની રંગીલી રે વાલા તારા. આજે દેર બહુ ખુશ દેખાય છે ને કે. અરે પણ હું છે. ભાભી 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 હું છે. અરે ભાભી બોલ તો ખરો. હું છે બોલ તો ખરો. કે બેજુ બેજુ તો લાગે ફરી ગયો. ઓ મા હું છે. હું થયું કઈ ગાંડી થયો છે. અરે ભાભી ગાંડી તો તું થઈ જઈશ. હું તારે દેરાની જોતી થી ને. જોઈએ છે. મળી ગઈ સમજો. મળી ગઈ ક્યાં છે? કઈ ભેજું તો નથી ફરી ગયું? અરે ભાભી ઉપરનીશ ઉપરનીશ. ભાભી કોની હારે? લોડન હારે. લોડન લોડન કઈ રસ્તામાં પડી છે? બસ મોડું જોઈને પીગળી ગયો. પણ ભાભી તું તો કહેતી હતી કે લગન કર લગન કર લગન કર. હવે મેં નક્કી કર્યો મારા લગન લોડન હારે જ થશે. અરે ક્યાં તું રખડું ને ક્યાં ઓલી ભક્તિ વાળી સોડી. ભાભી ભાભી હું છે એક વાત પૂછું. બોલ. તું તું એકલી જઈને એને પૂછે તો ઈ ન માને? માની જાય ને. તારા મોડા પર હીરા મોતી ટાંગે છે ને તો હું પૂછું ને માની જાય. તેર મારા આ બધા સપના છે સપના. ભૂલી જા. હા નહીં ભાભી, આ સપનું હું સાચું કરીને જ રહીશ. તારી મુરલીના મોહ સુરે મને માયા લગાડી, પણ તું મને અપનાવી ન શક્યો. પણ હવે મારા સેઠાના સિંદૂરને ભૂસીને મારે સંસારની વેખેરવા શા માટે ઊભો થયો છે? જમના, ભાગ્યમાં લખાયું હોય એને હું પૂછી શકતો નથી. વાક વિધાતાનો હોય ને નિમિત હું તો. તો એટલો સાંભળી લે કે આજ પછી મારા ધણી ઉપર હાથ ઉપાડ્યો છે તો. તો શું, અબલાની રક્ષા કરવી એ તો આયરકુળની રીત છે. તારો ધણી ઉઠીને ગામને પાદર આવેલી પરદેશનને લૂંટે ને હું જોતો રહું? હા, મારો ધણી તો ચોર છે લૂંટારો છે, એટલે લૂંટ જ કરવા ગયો તો. પણ તું શું કરવા ગયો તે લોડનના તંબુમાં? એ લોડનનું હૈયું લૂંટવા? ખેમરા, અંત તે તારી વાસણીના સુર છેડીને એના એ વ્રત તોડાવી નાખ્યા ને. તારી આજ વાસણીના સુરે મારા જેવી કઈ કન્યાના હૈયા લૂંટીને તે ક્યાંય સાચા હેત ન કર્યા. તું ક્યાંય સાચો પ્રેમ નહીં પામે ખેમરા, ક્યાંય નહીં. જમના, વાસળી વગાડીને હું કોઈના અંતર લૂંટવા નથી માંગતો. હું તો તને આયની નાતે ધર્મની બેન માનતો હતો. છતાં જો મારી વાસળીના સુરે મારી બેનના મનમાં વાસનાના ભાવ જાગ્યા હોય તો આજથી આ વાસળી વગાડે એને મુરલીધરની આણ છે. જેદી ખેમરો કાળિયારે લડીને આવ્યો હતો ને તે દી લોડન જ મળવા ગયો હતો. લોડન ને હું વાત કરો છો? તો હું ખોટું કહું છું? પણ લોડન ને તો પરપુરુષ નું મોં ન જોવાનું વ્રત છે. હવે રાખો, એ વ્રત તો તમારા ભાઈએ જ તોડાવ્યા છે. તે દી બાયડી બનીને અમારી હારે આવ્યો અને એને મળીને જ રહ્યો. એ તમારી હારે આવ્યો અને તમે નાય ન પાડી? લે, હું કમને ના પાડું? આય રાણી, તમે સમજતા નથી કે તમે કેવડી મોટી ભૂલ કરી છે. ભૂલ નહીં, પાપ કર્યું છે. લોડણ જેવી મહાન વ્રતધારી સ્ત્રીનું વ્રત તોડાવવાનું નિમિત્ત તમે બન્યા. ખેમરો તો છોકરો હતો,
પણ આ વાત તમારી સમજમાં ન આવી? મે તને કીધું ના, હું ફરીથી કહું છું, મને મને દ્વારકા જઈ આવવા દે. તું જવાનું નામ લે છે ને મારા હૈયામાંથી હિંમત હણાતી જાય છે. પ્રેમ બલિદાન માંગે છે, અંધારું અજવાળું સુખ ને દુઃખ પ્રેમ ને વિયોગ કોઈ દિવસ જુદા નથી પડતા. એક વાત કહું, આજ મારું મન તારી વાંસળી સાંભળવા માંગે છે. વગાડ, કોઈ એવા સુર છેડી દે કે હું મગન થઈ જાઉં. હું વાંસળી નહીં વગાડી શકું. કેમ, તું મારાથી નારાજ છે? ના. તું પછી કેમ નહીં વગાડે? મેં વાંસળી ન વગાડવાના સોગંદ લીધા છે. લડણ, ઓ લડણ, જટ કર, જો બધા ગયા. ખેમરા, હું પાછી આવીશ, મારી વાટ જોજે, મારી વાટ જોજે. લોડર, મારી વાટ જોજે. સર્જન હારા શન સર્જીત મેળાપ પછી જુદાઈ, મેળાપ પછી જુદાઈ. હે સર્જન હારા આજ તારા આ રામ સાહેબ
નગર માંથી બેસુર અસુર કેમ નીકળજે? જે અમારું મન ને મારું તન બેઉ જ બેસરા થઈ ગયા, તો આ રામસાગર ની શું વાત કરું? પ્રેમ ને ભક્તિ એના વચ્ચે હું ભટકી રહી છું, હવે હું શું કરું? પણ તમે ઉપડાશો, એ પેલા એને કઈ સમજાવતો તો જાઓ. હું શું સમજાવું? મેં તમને પહેલા જ કીધું કે એકવાર અંતરનો નાતો બંધાય પછી એની ગાંઠ ઉકેલવી મુશ્કેલ થાય છે. લોડણની લાલચમાં વધુ આવે ઈ પહેલા જ ખેમરાના લગ્ન પાકા કરી આવશું. પણ એ કઈ જ ખાતો નથી, એને કઈ ખાવાનું તો કહેતા જાઓ. હવે તમે જ એને ખવડાવો ને, મોટે ઉપાડે લઈ ગયા તને લોડણને મળવા. પણ મારી વાત તો સાંભળો. પણ હે ભગવાન, હવે હું શું થશે? ખેમરા, ખેમરા, હું પાછી આવીશ, મારી વાટ જોજે. તારા લગ્ન ની વાત કરવા ગયા છે. લગ્ન? મારા લગ્ન તો લખાઈ ગયા છે. મોત ને માનવે આવું અમંગળ નહીં. બોલ, અમે તને શું દુઃખ દીધા છે? અમે તો અમારા કાઝા કાઢી તને ખવડાવ્યા છે. અરે, તને આટલો મોટો કર્યો છે, હવે તું જયારે આવું બોલે છે ત્યારે અમારા રાજ્યને કેટલું દુઃખ થતું હશે, કેટલું દુઃખ થતું હશે એની પણ તને સમજ નથી પડતી. લોડન, એ લોડન, આમને બેઠી છે, ખાઈ લે થોડું. મારાથી નહીં ખવાય. જો જીદ ના કર, આમ ભૂખી રહીશ તો દ્વારકા પૂગીશ એ પહેલા મરી જઈશ. ઓ જીરે પ્રિતની બતું ના સહેબાસના. અરે દોસ્ત, આ શું હાલત બનાવી છે તારી? ઓ સમજી ગયો. અરે પ્રેમમાં તો આવું થાય, થોડું મધુર મિલન પછી વિયોગી પવન, એનું નામ તો પ્રેમીનું જીવન. મને જો, હું પણ પ્રેમમાં પડ્યો છું. હિંમત કેળો દોસ્ત, હિંમત કેળો. હિંમત હૈયાની હિંમત તો હણાઈ ગઈ છે દોસ્ત. ક્યારથી મેં લોડને જોઈ છે, મને એમ લાગ્યું હતું કે જીવનમાં મને બધું સુખ મળી ગયું. પણ એનો આ 7 દિવસનો વિયોગ મારાથી કેમ જીરવાશે, કેમ જીરવાશે? દોસ્ત, ભગવાન તો બધાની ઈચ્છા પૂરી કરનાર છે. સાચા હૃદયની પ્રાર્થના જરૂર ભગવાન પૂરી કરશે. ધીરજ ધર, ધીરજ ધર દોસ્ત. ધીરજ રાખ, ધીરજ રાખ. કેમ, મેં તને કહ્યું નતું જે દિવસ હું તું પુરુષનું મોડું જોઈશ માથા પછાડી મરી જઈશ? ધીરજ રાખ, રડવાથી કશું નહીં વળે. રડ નહીં લોડન, રડ નહીં. Thank you.
खेमरा खेमरा आ तू शू हालत करी छे? आजे केटला दिवस थे गया, तू कई खातो नथी पीतो नथी, जो जो उतारा मटे शू लावी छू, जो खेमरा ते आ बधु शू धार्यू छे? मने माफ कर खेमरा, मने माफ करजे, मैं तारी वासवी तोड़ा दीने तारी खुशी लूटी ली थी, पर अभी हूँ तने कहू छू कि वगाड़ वासवी खेमरा, वगाड़ वासवी, आज अगर ते ना पाड़ी तो तू तने तारी धर्म नी बहन जमना ना सौगन छे। नहीं भगवान, मने लागे सु कि हूँ गरड़ी थई गई छू, हवे तो सट लोडन आवे एटले मारा देरना मांडवा रोपाऊं, एने मंगल फेरवू, ए आवीने काम करती होय अने हूँ निराते बैठी हूँ अने मारो देर पाहणी वगाड़तो होय अने अने बैठी बैठी सांभळती हो, बोल ने मारा दे, तू आहणी वगाड़ीस ने, बोल ने खेमरा, तू आहणी वगाड़ीस ने खेमरा। परदेसी पंखी मन मा माव बांधी ने माया लगाड़ी ने चाली गई, हवे कौन जाने, हवे कौन जाने आपणो ब्याह थशे के नहीं, लोडन थशे के नहीं। भगवान हूँ शू करूं, मारो व्रत पण छे ने हूँ एना वगर रही पण नथी सकती, नहीं नहीं हूँ मारो व्रत नहीं तोड़ू। व्रत तो तूटी गया पण अंतर तो बंधाई गया छे ने। खेमरो 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 ए शू थई गयु तने खेमरू? आ तो तारो भ्रम छे, चाल चाल। नहीं पने सूता जागता खाता पीता खेमरू ज देखाय छे, आई सुधी कि मारो मुरलीधर पर मरे। तू गांडी थई गई छे, आऊ कई बोला तू हशे? हुए ने ना बोली सकू। भले चाल,
હું એને ના ભૂલી શકું. તું મને ભૂલી તો નહીં જાય ને? તારા વગર નહીં રહી શકું. તું નહીં આવે તું મરી જઈશ લોડન. જે મંથન ચાલી રહ્યું છે એ હું જાણું છું બેટા. એ મને મળશે કે નહીં? જો બેટા, વિધિની અકળ ગતિને કોઈ નથી જાણી શક્યું, પણ પ્રેમ એ તો આ આત્માની દિવ્ય સિદ્ધિ છે, અંતરની રિદ્ધિ છે. અરે બેટા, પ્રેમ એ તો પરમેશ્વરનું બીજું સ્વરૂપ જ છે. એ અવશ્ય આવશે. તું એને સાચા સ્નેહથી પોકાર બેટા, સાચા હૃદયથી પોકાર. હું જાણું છું લોડનના પ્રેમમાં પાગલ થઈ રોજ નદીના કાંઠે પડ્યો રહેશે. તો તમે ભૂલી ગયા બાપુ, એ લોડન હારું જ તો માર ખાવો પડ્યો તો રામસિંહ. હું એનો બદલો લઈ લઈશ. લોડન એની વાટ જોતી રહેશે અને આજે જ એનું
ચાલ હવે ઝટકર જોઈ આવ શું હવે આવ શું માધવભાઈ માધવભાઈ તમારા કેમેરાને કઈ થઈ ગયું કેમેરાને Thank you.
મારું કેમ રૂક્યા છે? મારું કેમ રૂક્યા છે? ક્યાં છે મારું કેમ રૂક્યા છે? શાંતિ માટે ભગવાનનું નામ લે. ભગવાન, 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 જેને મેં પૂજા કરી, જેને જેને મેં મારી જિંદગી આપી દીધી, એને એને મને શું આપ્યું? કઈ નહીં, કઈ નહીં. જેને સાથે મેં એક રાતની પ્રીત કરી, એમાં એ મારા વિયોગમાં તડપી તડપીને
મરી ગયો તારી લીલા પણ અપરંપાર છે ભગવાન પણ હવે હું કેમના પાસે જઈશ મને મને કોઈ નહીં રોકી શકે તું એ નહીં મને કોઈ નહીં રોકી શકે કેમના Oh, no.